હળવદ નવજીવન વિકલાંગ સેવા સંસ્થા દ્વારા 25મા રજત જયંત વર્ષ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે સર્વજ્ઞાતિ વિકલાંગના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક ક્ષેત્ર, શિક્ષણ, આરોગ્ય, મંદબુદ્ધિના બાળકોની સેવા કરતી સંસ્થા આ વર્ષ નિમિત્તે વિકલાંગ ભાઈ બહેનોના પોતાના જીવન સાથીની પસંદગી પરિવારજનો સાથે કરાવી 11 વિકલાંગ ભાઈ બહેનોના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના મહામંડેશ્વર મહેન્દ્ર ગિરીજી, કનીરામ દાસજી મહારાજ, સ્વામી સહજાનંદ ગિરી, મંત્રી આત્મારામ પરમાર તેમજ કાલે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હળવદ નવજીવન વિકલાંગ સેવા દ્વારા થાન, મોરબી, સાબરકાંઠા, ડાંગમાં, ડલ, હાલોદ, બોટાદ જેવા અનેક શહેરમાંથી સમૂહ લગ્નોત્સવ માટે યુવક યુવતીઓએ કંકુમાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે અનેક સંતો અને મહંતો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વિરજીભાઈ ગડા, જીતેન્દ્રભાઈ જોશી, મનસુખભાઈ જૈન, જયાબેન છેડા, ચેતનાબેન વગેરે નવજીવન વિકલાંગ ટ્રસ્ટના સભ્યોએ ભારે સહેમત ઉઠાવી હતી. નવજીવન વિકલાંગ સેવાશ્રી દ્વારા છેલ્લા 3 માસથી એક બાબતને લઈને ખૂબ જ પ્રયત્નશીલ હતા. એ બાબત હતી દિવ્યાંગજનોના કલ્યાણ માટે એમના સમૂહ લગ્ન કરવા. 3 મહિના પહેલાં નક્કી કરેલા નિશ્ચયના આધીન અમે 14/5ના રોજ સમગ્ર ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે પરિચય પસંદગી મેળવવા સંસ્થા દ્વારા પ્રથમવાર શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રી એની રજત જયંતીના ઉજવણીના ભાગરૂપે એ કાર્યક્રમને અમે યોજેલ, જેમાં અમે 11 વિકલાંગ દંપતીને એકબીજાથી જોડી અને આ 13/6/2017ના રોજ અમે નિર્ધારિત કરેલ કાર્યક્રમને આજે પૂર્ણ કરીએ છીએ, જેનો સંસ્થા અને સંસ્થાના સૌ અધિકારી ગણોને ખૂબ જ ખુશી અને આનંદ છે કે માનવ સેવાના ઉત્તમ કાર્યમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતી આ સેવા કરતી સંસ્થા, એના દ્વારા જે અમે સંકલ્પ કરેલો આજથી 3 મહિના પહેલાં, એ સંકલ્પને પરિપૂર્ણ કરવાનો આ સંસ્થાના સૌ અધિકારીગણો, સૌ ટ્રસ્ટીઓ અને સૌ સ્નેહી અને સૌ દાતાઓના સહયોગથી અમે જે આ પૂરક કરી શક્યા છીએ, હું આ ક્ષણે સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આ સંસ્થા પર વિશ્વાસ મૂકી અને મહાત્મર દાન આપેલ છે. અમારી અપેક્ષા કરતાં પણ 60-60 ચીજ વસ્તુઓનું દાન આ સંસ્થાને દીકરીઓના કરિયાવરમાં આપેલ છે. તેથી ફરીને હું દાતાઓને ધન્યવાદ અદા કરું છું. લાભાર્થીઓનું આયુષ્ય લાંબુ બને અને એમના જીવનમાં સુખ સંપત્તિની સાથે એમનું જીવન સુંદર વ્યતીત થાય એ જ ભાવના સાથે. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, લીંબડી.